હવે વાત કરીએ તો અમદાવાદમાં પૂર્વ વિસ્તારના રહીશો કે જે મુશ્કેલીમાં મુકાયા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પૂર્વ વિસ્તારના રહીશો સુરક્ષિત નથી તેવું જે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલ ઊભા થયા છે. ઘટના છે મેમકો વિસ્તારની કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક કે જે સતત વધી રહ્યો છે તેના કારણે રહીશો કે જે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. દ્રશ્યો પણ જે પ્રકારે સામે આવ્યા છે અસામાજિક તત્વોના જે આતંકના આ દ્રશ્યો છે, 30થી વધુ વ્હીકલના કાચ તોડીને જે પ્રકારે ઘરની બહાર પણ અસામાજિક તત્વોએ જે પ્રકારે તોડફોડ કરી છે, વાહનોના જે પ્રકારે કાચ તોડ્યા છે, જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અસામાજિક તત્વોની સામે સ્થાનિકો કે જે લાચાર હોય તે પ્રકારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો અસામાજિક તત્વોને લઈને હવે સ્થાનિકોમાં એક પ્રકારે સતત ભયનો માહોલ કે જે દેખાઈ રહ્યો છે. તો વાહનોના જે પ્રકારે કાચ તોડવામાં આવ્યા છે, રિક્ષા સહિતના જે કાચ તોડવામાં આવ્યા છે, ઘરની બહાર પણ તોડફોડ કરવામાં આવી છે. તો મેમકો પાસે ગુપ્તાનગરમાં આજે તોડફોડની ઘટના બની છે, આ સિવાય પ્રેમનગર સહિતના વિસ્તારોમાં પણ તોડફોડની ઘટના કે જે સામે આવી છે. તો જે પ્રકારે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગુપ્તાનગર પ્રેમનગરમાં જે અસામાજિક તત્વોનો આતંક અને એક પ્રકારે કહી શકાય કે પોલીસનો કોઈ પણ ડર નથી રહ્યો તે પ્રકારે આ જે તોડફોડ આચરવામાં આવી છે અને સ્થાનિકો સતત હેરાન પરેશાન કે જે જોવા મળી રહ્યા છે અને ડરના ઓથાર હેઠળ હવે જીવી રહ્યા છે. તો જે પ્રકારે હાલ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, તો મેમકો પાસે ગુપ્તાનગર આ સિવાય પ્રેમનગર ત્યાં આગળ જે આ તોડફોડની ઘટના બની છે. તો જે પ્રકારે વાહનોમાં તોડફોડ કરી છે, 30થી વધુ વ્હીકલ છે આવા કે જેમાં જેના કાચ તોડવામાં આવ્યા છે અને ઘરની બહાર પણ જે પ્રકારે તોડફોડ કરવામાં આવી છે અને જેના કારણે જે પ્રકારે તમામ જે રહીશો ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ડરના ઓથાર હેઠળ હાલ તો જીવી રહ્યા છે, તેઓ પણ ડર અનુભવી રહ્યા છે. અવારનવાર જે પ્રકારે આ સામાજિક તત્વોના આતંક સામે આવતા હોય છે ત્યારે વધુ એક વખત અમદાવાદમાં આ પ્રકારની ઘટના બની છે અને પોલીસનો પણ જે પ્રકારે ડર ન રહ્યો હોય, કાયદા તથા વ્યવસ્થાનો કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સતત જે પ્રકારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ જે વ્હીકલ છે જેમાં મોટાભાગની જે રિક્ષાનો સમાવેશ આમાં થઈ રહ્યો છે અને રિક્ષાઓના કાચ પણ જે પ્રકારે તોડવામાં આવ્યા છે. તો પૂર્વ વિસ્તારમાં જે પ્રકારે પોલીસ પેટ્રોલિંગ કેવા પ્રકારનું થાય છે તે સ્થાનિકો ક્યાંક ને ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકો તે સવાલ કે જે ઊભો કરી રહ્યા છે, તો આ પૂર્વ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે અને સતત જે પ્રકારે એક સાથે 30થી વધુ વ્હીકલ કે જેને તોડફોડ કરવામાં આવ્યું છે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને અસામાજિક તત્વોનો આતંક જે છે તેનાથી લોકો ભયભીત થયા છે. વાત કરવામાં આવે તો મેમકો પાસે આવેલ જે આંબેડકર નગર છે અને મહાકાળી નગર જે છે ત્યાં આગળ રિક્ષામાં તેમજ અન્ય વાહનમાં આતંક જે કહી શકાય કે આતંક મચાવ્યો છે. અસામાજિક તત્વોનો આતંક જે છે તેમણે તમામે તમામ રિક્ષાના કાચ છે તે ફોડી નાખ્યા છે, બહાર ઊભેલી લક્ઝરીના પણ કાચ ફોડી નાખ્યા છે. તો કહી શકાય કે પોલીસ સદંતર નિષ્ક્રિય અહીંયા જોવા મળતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અહીંયાના સ્થાનિકોને પૂછતા કોઈપણ સ્થાનિકો જવાબ આપતા જે છે તે ડરી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે અસામાજિક તત્વોનો જે ભય છે, વહેલી સવારે અસામાજિક તત્વો હથિયારો સાથે આવ્યા હતા તેવું જે સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે. લગભગ 50થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા હવે શું કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે કે ખરેખર અસામાજિક તત્વોને પકડવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે. જોવું એ રહ્યું કે જે પ્રમાણે સુરક્ષિત અમદાવાદની અને સુરક્ષિત ગુજરાતની વાત કરવામાં આવી રહી છે ત્યારે અહીંયા યુપી બિહાર જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ચંદ્રકાંત દ્વારા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.